અમદાવાદથી શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રા ચોટીલા પહોંચતા રેલી યોજી સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મનપરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંત્રીમંડળમાં સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા ને મહિલા અને બાળ વિકાસનું ખાતું સોંપતા લોકોના આશીર્વાદ મેળવવા જન આશીર્વાદ યાત્રાનું આયોજન ભદ્રકાળી મંદિર અમદાવાદથી શરૂ થયેલ, જે આજે રોજ ચોટીલા પહોંચતા ચોટીલાના શહેર તથા ગ્રામ્ય ભાજપની ટીમ દ્વારા બાઇક રેલી યોજી સંસદના કાફલાની આગેવાની કરી હતી. ચામુંડા માતાજીના આશીર્વાદ મેળવવા પહોંચેલ સંસદના ડુંગરના મહંત અમૃતગીરી બાપુ દ્વારા તિલક કરી માતાજીના આશીર્વાદ આપ્યા હતા. ચોટીલા ડુંગર તરફ જવાના રસ્તા ઉપર રાસમંડળીની રાસગરબાની રમઝટ બોલાવી માલધારી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. જન આશીર્વાદ રેલી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સ્મારકે થઈને ચોટીલા હાઈવે પર સુગર એન્ડ સ્પાઇસ હોટલ પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં સંસદ સભ્ય મહેન્દ્રભાઈ મુંજપરા એ જણાવ્યું કે તેઓ સાધુ સંતોના આશીષ લેવા અને શહીદોના પરિવારોને મરવા રેલીનું આયોજન કર્યું છે. જન આશીર્વાદ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા તથા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, વર્ષાબહેન દોશી, જયંતિભાઈ કવાડિયા સહિત જિલ્લા ભાજપ અને ચોટીલા શહેર અને ગ્રામ્ય ભાજપના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે અને સુરેન્દ્રનગરના એક સંસદસભ્ય તરીકે પ્રધાનમંડળમાં મારો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં મહિલા અને બાળ વિકાસ અને બીજું આયુષ મંત્રાલય બે મને આપવામાં આવ્યું છે. અને એ જે મને સન્માન મળ્યું છે, જે જિલ્લાની તમામ જનતાનું સન્માન છે અને તમામ જનતાના આશીર્વાદ લેવા માટે હું આ યાત્રા કરવા માટે નીકળું છું. આ યાત્રા 3 દિવસમાં 485 કિલોમીટર કુલ ચાલવાની છે. 5 જિલ્લામાંથી પસાર થશે. ત્યાં જે કંઈ ધાર્મિક સ્થાનો છે એ ધાર્મિક સ્થાનોના અમે દર્શન કરીશું. ત્યાંના સાધુ સંતો જે પૂજનીય વ્યક્તિઓ હોય એના પણ અમે દર્શન કરીશું, એના આશીર્વાદ લઈશું. ત્યારબાદ જે પરિવારના વાલસોયા દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈ ગયા છે એના પરિવારને પણ અમે મળીએ છીએ. અને આ યાત્રા અમારી ગઈકાલે અમદાવાદથી સવારે ભદ્રકાળી માતાજીના મંદિરથી નીકળી છે અને અત્યાર સુધીમાં ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે.